जो पाटणनी वात करवामां आवे तो गत रोजथी शरू थयेलो वरसाद हजु पण थंभवानुं नाम नथी लेतो अने पाटणना સિદ્ધપુરમાં हजु पण वरसाद वरसी रह्यो छे अने स्थितिनी हालत खूब ज कफोड़ी बनी रही छे। नीचाणवाळा विस्तारोमां सतत वरसादने लईने वरसादी पाणी भराई गया छे तो સિદ્ધપુરની ઉમા પાર્ક સોસાયટીમાં પણ વરસાદી પાણીએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે। ઢીંચણસમાં પાણી ભરાતા હવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકોના ઘર સુધી વરસાદી પાણી પહોંચી ચૂક્યા છે। પાટણના સિદ્ધપુર અને ઉમા પાર્કની આ સોસાયટી કે જ્યાં ઢીંચણસમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, ઘર વખરીનો સામાન પણ વરસાદના પાણીમાં ખરાબ થઈ રહ્યો છે, ખાના ખરાબી સર્જાઈ રહી છે। સિદ્ધપુરના આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો કે ઉમા પાર્ક સોસાયટીના આ દ્રશ્યો કે કઈ રીતે પાટણમાં ગઈકાલે જ્યારે વરસાદની શરૂઆત થઈ હતી ત્યારબાદ સતત વરસી રહેલા વરસાદને લઈને સિદ્ધપુરનો આ નજારો આપ નિહાળી રહ્યા છો કે વરસાદી પાણીએ હવે રહેણાંક વિસ્તારમાં પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું છે અને રહેણાંક વિસ્તારમાં ઢીંચણસમાં પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકો હાલ તો આ વરસાદી પાણીના જોરને લઈને મુશ્કેલીમાં મુકાયા છે। ખાના ખરાબી સર્જાઈ રહી છે, ઘર વખરીનો સામાન આ વરસાદી પાણી ભરાવાને કારણે ખરાબ થઈ રહ્યો છે, ત્યારે હાલ તો સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા આ દ્રશ્યો સર્જાયા છે। શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલની અંદર મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા જે સિદ્ધપુર શહેરની ઉમા પાર્ક સોસાયટી છે આ વિસ્તારની મુલાકાત લીધી છે। અહીંયા કહીએ તો ઢીંચણસમાં પાણી ભરાઈ જવા પામે છે, જે સિદ્ધપુરની અંદર જે અનાધાર વરસાદ વરસ્યો છે, લગભગ 5 ઇંચથી પણ વધુ વરસાદ વરસવાના કારણે જે શહેરના નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ઘૂસી જવા પામ્યા છે। હાલમાં અમે અહીંયા જે ઉમા પાર્ક સોસાયટી છે આ વિસ્તારની અંદર આવ્યા છે, અહીંયા રહીશો મોટી હાલાકી ભોગવી રહ્યા છે। અહીંના રહીશો સાથે વાતચીત કરીશું કે હાલમાં અહીંયા ઉમા પાર્ક સોસાયટીમાં પરિસ્થિતિ કેવી છે। અમારું ઉમા પાર્ક સોસાયટીમાંથી હાલ બહાર નીકળી શકાય એવું છે જ નહીં। સોસાયટીની અંદર દર વખત આજ રીતે પાણી ભરાઈ જાય છે, ઘણી વખત રજૂઆત કરી પરંતુ કોઈ તંત્ર દ્વારા કોઈ આજ સુધી કોઈ પણ એના પગલાં લેવામાં આવ્યા નથી। અત્યારે ઇમરજન્સીમાં કોઈને બહાર નીકળવું હોય તો પણ નીકળી શકાય એવું છે નહીં, અને આ પાણી ક્યારે ઉતરશે અને અમે લોકો ક્યારે બહાર જઈશું, દૂધ શાકભાજી કે કોઈ પણ જાતનું કોઈની વસ્તીની અવર જવર છે નહીં। અત્યારે સોસાયટીના લોકોને આજુબાજુના દરેક પબ્લિક અમે બહુ જ મુશ્કેલી વેઠી રહ્યા છીએ। આ વિસ્તારની અંદર પાણી ભરાઈ રહે છે, દર વખતે ભરાઈ રહે છે, દર વખતની સમજણ શું કહેશો? પાણીની સમસ્યા કાયમ માટેની છે। અહીંયા આગળ જે કોર્પોરેટર છે ભરતભાઈ મોદી એમનો સહકાર સારો મળે છે, પણ એ એટલે શું કરી શકે? અહીંયા આગળ પાણી આ દર વર્ષે અત્યારે હાલ જે તમે જુઓ છો એ દર વર્ષે આ નિકાલ કરવા માટે શું આયોજન કરવાની જરૂર લાગે છે આપને? હવે નગરપાલિકાએ અહીંયા પહેલાં પાણી ભરાતું હતું નહીં, હવે આ જે નવી નવી સોસાયટીઓ બની એના કારણે પાણી જવાનો જે રસ્તો હતો એ બધા બંધ થઈ ગયા છે, એના કારણે પાણીની તકલીફ બહુ પડે છે અત્યારે હાલ। શું કરવું જોઈએ પાણીના નિકાલ માટે પાલિકાએ તંત્રએ? આ બાબતે શું છે કે જે તે વખતે ડ્રેનેજ તો નીચે મૂકેલી જ છે બરાબર, પણ ડ્રેનેજની અંદર બી જેટલો પાણીનો આવરો છે એના પ્રમાણમાં ડ્રેનેજમાં એ પાણી સપ્લાય થતું નથી અને એના લીધે આ બધું ભરાતું જ જાય છે। દર વખતે જે વરસાદ વરસે છે અને ત્યારે મુશળધાર વરસાદના કારણે આ જે સોસાયટી છે આ સોસાયટીની અંદર આ જ સમસ્યા દર વખતે જોવા મળે છે અને આ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાં આ વિસ્તારની અંદર હાલમાં પણ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। પ્રવીણદરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ।